નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે કૃણાલ સ્વાગત કરું છું આ ઉપનિષદ પ્લેટફોર્મ પર હું તમને કોર્સ વિશેની તમામ માહિતી જણાવીશ અને સાથે સાથે અમુક શોર્ટકટ પણ બતાવીશ તો વિડીયોને છેક સુધી જોજો વિડિયો શરૂ કરતા પહેલા મારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ અમને જે ભણાવે છે એ વ્યક્તિ કોણ છે અને શું કરવા કયા ક્વોલિફિકેશનથી પણ આવે છે તો મારું નામ કૃણાલ લખેલું છે અહીંયા એન્જિનિયરિંગ પાસ આઉટ કરેલું છે એટલે મેથ્સ સીધી વાત છે થોડુંક થોડુંક આવડે છે અને આ સિવાય સેન્ટ્રલની પંદર જેટલી પણ મેં મેન્સ આપેલી છે તો અહીંયા મેં પૂરેપૂરો મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરેલો છે આશા રાખું છું કે તમને આ કોર્સ બહુ જ ગમશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ કોર્સ વિશેની તમામ માહિતી તમે એકવાર જુઓ પછી જ તમે ડિસાઇડ કરો કે ભાઈ કોર્સ પરચેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા એક વાત ક્લિયર કરી દઉં કે આ કોર્સ આવવાનો છે ક્યાં સાહેબ તો આવવાનો છે અમારી એપ્લિકેશન પર યુવા ઉપનિષદ ફાઉન્ડેશન નામની એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લો આ એપ્લિકેશન પર તમને આ કોર્સ શો થઈ જશે ત્યાંથી તમે પરચેસ કરી શકશો હું વાત કરું કોર્સની વિશેષતાઓની સો એમ ત્રણ વિશેષતા લખી છે ત્રણ મેઇન વિશેષતા આ સિવાય બીજી બધી વિશેષતાઓ હું લખી શકતો તો પણ મારે જે કેવું છે હું ત્રણમાં તમને કહી દઈશ જેમ કે બાકી નહી તૈયારી કરતા હોય રાઈટ સ્વ ચેપ્ટરનો આ કોર્સમાં સમાવેશ કરેલો છે સાહેબ કયા ત્રીસ ચેપ્ટર હમણાં હું તમને બતાવી દઉં કયા ત્રીસ ચેપ્ટર કયું ચેપ્ટર ક્યાં ઉપયોગી છે કયા ચેપ્ટરમાં શું આવશે એની પણ હું તમને બ્રીફમાં માહિતી આપી દઈશ તમને બે નંબરમાં દેખાતું હશે કે ભાઈ દરેક પ્રકરણના મહાવરા માટેના પ્રશ્નો યસ ખાલી કોર્સ આપીને આપણે હટી નથી જવાનું મેં દરેક ચેપ્ટરના જો વિડીયો બનાવેલા હશે એ વિડિયોમાં તમે જોશો તો તમને ચેપ્ટર વાઈઝ પચાસ પચાસ સાઇન્ટ સાઇન્ટ એવરેજ હું તમને કહું તો આટલા પ્રશ્નોને લાઈવ સોલ્યુશન મળશે પણ હવે તમારે શું કરવાનું પચાસ સાઇન્ટ પ્રશ્ન કરીને બસ છૂટી જવાનું નહીં એ પચાસ સાઇન્ટ પ્રશ્ન કરશો પછી તમારે જાતે ટ્રાય કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે તેની માટે ગામમાંથી કોઈ બુક લેવાની જરૂર નહીં પડે તમારે કેમ કે જો તમે આ કોર્સ પરચેસ કરશો તો તમને દરેક ચેપ્ટરના બીજા હું મહાવરા માટેના પ્રશ્નો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો એને તમે ટેસ્ટ સમજો તો ટેસ્ટ પ્રેક્ટિસ પ્રશ્નો સમજો તો પ્રેક્ટિસ પ્રશ્નો વિથ આન્સર પેલા પ્રશ્નો હશે ને નીચે એના આન્સર હશે સો તમારે પેલા જાતે ટ્રાય કરવાની નીચે આન્સર ચેક કરવાના સો આ રીતે તમે બીજા ચાલીસ પચાસ પ્રશ્નો પણ પ્રેક્ટિસ કરી શકો છો હવે સિમ્પલ હું તમને કહું તો આવી રીતે તમે જે કરશો એ અને મેં જે કરાવ્યા છે એ એમ તમે કાઉન્ટ કરો ને તો એક ચેપ્ટરના એવરેજ સો જેટલા પ્રશ્નો થઈ જાય અને આપણી પાસે ત્રીસ ચેપ્ટર છે તો ત્રીસ ચેપ્ટરના ગુણ્યા સો કરો એટલે ત્રણ હજાર જેટલા પ્રશ્નો ચાલો ને આપણે લમસમ કાઢીએ તો 2500 થી ત્રણ હજાર જેટલા પ્રશ્નો તો એ તમને મળશે જ અને મને નથી લાગતું કે યાર ક્લાસ થ્રી જેવી એક્ઝામમાં 2500 ત્રણ હજારની બારનો કોઈ પ્રશ્ન આવી શકે

ઘણી ઘણા ચેપ્ટર એવા છે કે જ્યાં મેં તમને પેલા બેઝિક શીખવ્યું છે અને પછી મેં તમને શોર્ટકટ બતાવી છે ડાયરેક્ટ શોર્ટકટ બતાવીશ તો સીધી વાત છે કે તમને એમ થશે કે આ ક્યાંથી આવ્યું અને રેકોર્ડેડ કોર્સમાં પાછું કેવું હોય કે તમે મને પ્રશ્ન ના પૂછી શકો કે સાહેબ આ ક્યાંથી આવ્યું હું એ જે કહું તમારે એક્સેપ્ટ કરવું પડે પણ તમને એવું બિલકુલ નહીં થાય કે સાહેબે પાટીઓ બેસાડ્યું ને મેં સ્વીકારી લીધું કેમ કે મેં પેલા બેઝિક બતાવ્યું હશે અને પછી હું કહીશ કે ભાઈ આ શોર્ટકટ છે તો તમને બેઝિક તો પ્રોપર જ ગયું હશે ને પછી તમને શોર્ટકટ સમજાઈ સમજાય સો ટકાની ગેરંટી આપું કોઈ પણ મેથ્સનો પ્રશ્ન હોય એમાં બેઝિકથી તમે જોવો અને પછી એની શોર્ટકટ જોશો ને તો શોર્ટકટ પ્રોપર સમજાશે સમજ પડે છે સો બેઝિક પ્લસ શોર્ટકટ આ ત્રણ વિશેષતા લખી છે મતલબ એવું નહીં કે ભાઈ ત્રણ જ વિશેષતા છે બાકી આપણે ઘણી બધું લખી શકીએ હે ને પણ આ ત્રણ મેન વસ્તુ છે મને આ ત્રણ મેઇન વસ્તુ લાગે છે ને એ હોવી જોઈએ ઓકે સો આ રીતે આપણે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે હવે સાહેબ ત્રીસ ચેપ્ટર કયા કયા એ બતાવી દો તો ચાલો હવે આપણે એક વખત ચેપ્ટર કયા કયા લીધેલા છે એના ઉપર ચર્ચા કરી લઈએ તો મેં મારું ફર્સ્ટ ચેપ્ટર જો હું એક ચેપ્ટરના સિક્વન્સ ચેપ્ટર બતાવતા પહેલાં એક બીજી એક વાત કહી દઉં કે મેથ્સમાં છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય ને તો ચેપ્ટરનો સિક્વન્સ કઈ રીતે સાહેબ સિકવન્સ કેમ ઇમ્પોર્ટન્ટ કેમ કે મેં ઘણી જગ્યાએ જોયું છે યાર જે ન હોવું જોઈએ કેમ કે ઘણી જગ્યાએ તમે જો તો પેલું ચેપ્ટર ટકાવારી લોકો ભણતા હોય સમય અને કાર્ય પેલું ચેપ્ટર ભણતા હોય અમુક જગ્યાએ તો યાર સમય અને કાર્ય તમે પેલું ચેપ્ટર ભણો છો કઈ રીતે નથી પોસિબલ સમય અને કાર્ય ભણવા માટે ટકાવારી ભણવા માટે તમને બેઝિક વસ્તુઓ આવડવી તો જોઈએ ને તમે છઠ્ઠા ધોરણમાં સંભાવના ચેપ્ટર જોયું છે કોઈ દિવસ ના હોય છઠ્ઠા ધોરણમાં તમને પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમ છે સંચય ચેપ્ટર તમને આપ્યું હતું ના આપે એ લોકો તમને છઠ્ઠામાં બેઝિક શીખવ્યું હોય તમને સંખ્યાઓ વિશે બતાવ્યું હોય કે આને સંખ્યા કહેવાય આમ છે તેમ છે તમને વર્ગ કરતા શીખવાડ્યા તમને દશાંશ વિશે સમજાવ્યું તો તમે સ્કૂલની બુક જોશો ને તો એક આઈડિયા તો આવે ને યાર ચેપ્ટરનો સિક્વન્સ શું હોવો જોઈએ મન ફાવે તમે ગણિતને ભણી ના શકો જો તમે કોઈ જગ્યાએ ભણતા હો તો એ ખોટો વે છે રોંગ વે છે અને આ જ કારણ છે કે ભાઈ આપણા ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓનું મેથ્સ ખરાબ છે પહેલું ચેપ્ટર સમય શીખે છે તો લસા ગુસા શીખે છે યાર અવયવ અવયવી પેલા શીખી લ્યો ફેક્ટર પાડતા શીખી લ્યો પછી લસા ગુસ્સા ઉપર જાઓ વિભાજ્યતાની ચાવીઓ શીખવી પડે લસા ગુસ્સા અને એ બધું શીખવા માટે બેઝિક શીખવું જોઈએ અને બેઝિક ચેપ્ટર કરવા જોઈએ અમુક લોકો બેઝિક ચેપ્ટર તો સ્કીપ કરતા હોય છે બેઝિક શીખવું જરૂરી છે તમે મારા કોર્સ સિક્વન્સમાં જોશો ને તો જેનું મેટ સાવ ખરાબ હશે ને એ છ ચેપ્ટર મારા જોશે ને એટલે એનું મેટ સારું થઈ જશે સાતમા ચેપ્ટર એ મારી પેલા આન્સર કરતો હશે આ એક સાચો સિક્વન્સ હોવાનો ફાયદો છે ઓકે સિક્વન્સ મેં જે રીતના ગોઠવ્યો છે હું તો એમ કહું છું એવી જ રીતે સિક્વન્સ હોવો જોઈએ હું જેટલા પણ ઓફલાઈન ક્લાસ લઉં હું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ જ ભણાવવું હું ભણાવી શકું યાર પેલા પહેલા દિવસે વર્ગ વર્ગમૂંડે શોર્ટકટ બતાવવું સામે ઓળાને ઇમ્પ્રેસ કરું નહીં ફાયદો શું છે યાર એને એક કલાક સમજાશે બે કલાક ક્લાસમાં બેઠો છો ને તો સમજાશે મજા આવી પણ એનું બેઝિક ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય એને બે લેક્ચર સમજાશે ત્રીજા લેક્ચરથી એને સમજાવવાનું બંધ થઈ જશે કે હું સમય અને કાર્ય પછી શરૂ કરીશ એટલે તો હું એવું નહીં કરું હું પહેલું ચેપ્ટર ગમે ત્યાં ભણાવીશ ત્યાં સંખ્યા પદ્ધતિ ભણાવીશ તો સંખ્યા પદ્ધતિ મારું ફર્સ્ટ ચેપ્ટર છે એમાં દરેક બેઝિક વસ્તુઓ સંખ્યા કોને કહેવાય અંક અંક કોને કહેવાય સ્થાન કિંમત સ્થૂળ કિંમત એકમનો અંક ઘણું બધું શીખવાડેલું છે સંખ્યા પદ્ધતિમાં સંખ્યાઓના પ્રકાર વિભાજ્યતાની ચાવીઓ ભાગાકારનું પ્રમેય યુક્લિડનું પ્રમેય જેને આપણે કહીએ છીએ એના પ્રશ્નો

આ લેક્ચરના એન્ડમાં એક આનો નાનો એવો ડેમો પણ આપી દઈશ એટલે તમને ખ્યાલ આવે કે નહીં ભાઈ મજા આવી ઓકે ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક દશાંશના કેટલા પ્રકાર સીધો પ્રશ્ન પૂછો ને નહીં ખબર હોય દશાંશના કેટલા પ્રકાર યાર દશાંશ ત્રણ પ્રકારના હોય શાંત અનંત અવૃત અનંત અનાવૃત ઓકે અપૂર્ણાંક ત્રણ પ્રકાર શુદ્ધ અશુદ્ધ મિશ્ર તો દરેક વસ્તુઓ દશાંશના પ્રશ્ન લીધા છે અપૂર્ણાંકના આવૃત દશાંશના પ્રશ્નો ઉપર બાર વાળા હોય ને ઝીરો પોઈન્ટ થ્રી બાર અને અને આને છે ને જીરો પોઈન્ટ થ્રી બારનો મતલબ શું થાય ઝીરો પોઈન્ટ થ્રી 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 એને રિલેટેડ પ્રશ્નો આવૃત્ત દશાંશની જે સંખ્યાઓ છે એના સરવાળા બાદ બાકી આ બધા જ પ્રશ્નો એ લીધેલા છે પૂછાઈ શકે એક્ઝામમાં પાઠ્યપુસ્તકમાં બધું આપેલું છે સાદુ રૂપ સિમ્પ્લિફિકેશન આવડવું જ જોઈએ બધાને આવડે શું ભાગુસભા અડધાને તો ભાગુસભામાંય તકલીફ પડતી હોય છે પણ આપણે ભાગુસભાથી બે સ્ટેપ ઉપર ગયા એને બોર્ડ માસ પહેલાં બ્રેકેટ પછી ઓફ ઓફ એટલે ઘણા થાય ઓકે અને પછી ભાગુ સભા ડીએમએસ ઓકે સો ભાગુ સભાનો પ્રોપર નિયમ આપણે ફોલો કરશું એના પ્રશ્નો કરશું અને અમુક એવા પ્રશ્નો કે જે એલ્જેબ્રાના અમુક ફોર્મ્યુલાથી બહુ ફટાફટ થતા હોય છે તો આ તમામ વસ્તુઓ મેં સાદો રૂપમાં લીધેલી છે તો આ ચાર ચેપ્ટર હું બહુ ઇમ્પોર્ટન્ટ માનું છું આ ચાર ચેપ્ટર વગર મેથ્સ ન શીખાય યાર આ ચાર જ ચેપ્ટર નહીં હજી હજી હું તમને કહું ચાર ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ

સો આ આપણે ઘાતાંક કરણીમાં શીખવાડેલું છે અને ઘણા બધા પ્રશ્નો લીધેલા છે લેવલ વાળા પણ પ્રશ્નો લીધેલા છે તો આ પાંચ આપણે એકદમ બેઝિક ચેપ્ટરના જે હું એકને બેઝિક ચેપ્ટર માનું છું એ ચેપ્ટર એટલે કે લસા અને ગુસા લસા અને ગુસા બધાને આવડવા જ જોઈએ પાછળ બહુ બધા ચેપ્ટરમાં લસા કાઢવો પડશે ગુસા કાઢવો પડશે

ચાલો ગુસા પડશે પછી આપણે કાંકળનો નિયમ લીધેલું છે સાકળનો નિયમ ચેઇન રૂલ પાંચ બિલાડી પાંચ ઉંદર પાંચ દિવસમાં ખાય તો એક બિલાડી એક ઉંદર કેટલા દિવસમાં ખાય તમે કહી સાહેબ એક નહીં પાંચ જવાબ આવે તો આવા પ્રશ્નો એક્ઝામમાં બહુ પૂછાઈ ગયા છે અને એમાં આપણે ભૂલો કરતા હોઈએ છીએ તો એવો ચેપ્ટર એટલે કે સાંકળનો નિયમ ભણાવેલું છે ત્યારબાદ સમય અને કાર્ય સમય અને કાર્યના પ્રશ્નો લેવલ સુધી લીધા છે બરાબર સુપર ક્લાસ થ્રી સુધી આપણે ગયા છીએ તો આપણે મીન્સ નવા ટ્રેન્ડ ને પૂરેપૂરો ફોલો કર્યો છે તો આવું આપણે જૂના પ્રશ્નો નથી રાખ્યા હે ને બે હજાર દસ અગિયારના ઓકે હવે આપણે જે પ્રકારના નવા પ્રશ્નો પૂછાય છે સમય અને કાર્યને એવા પણ અહીંયા લેવાનો પ્રયાસ કરેલો છે પૂરેપૂરો અને સમય અને કાર્ય ભણો તો નળ અને ટાંકી તો ભણવું જ પડે સેમ ટુ સેમ ચેપ્ટર ત્યાં સમય અને કાર્ય છે અને અહીંયા નળ અને ટાંકી છે ત્યાં વ્યક્તિઓ કામ કરે છે એ નળ કામ કરે છે ત્યાં કામ ફિક્સ નથી શું કરવાનું છે એ કામ ફિક્સ છે ક્યાં તો ટાંકી ભરવાની ક્યાં તો ટાંકી ખાલી કરવાની સો ચેઇન રોલ સમય કાર્ય આપણે સાથે હોળી અને પ્રવાહમાં ચાર વસ્તુ બતાવીને ચેપ્ટર પૂરું કરીને પૂછે શીર પાણી હોડીને ઝડપ પ્રવાહની ઝડપ પ્રવાહની ની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીને ઝડપ આ ચાર વસ્તુથી આની આગળ પાછળ કાંઈ નથી આવતું આ ચેપ્ટર પતી જાય ચાર વસ્તુ આવડતી હોય ને તો

સમય અંતરને ઝડપ ચેપ્ટર તો તમને આવડવું જોઈએ બહુ સારી રીતે ક્લિયર થાય છે આ ત્રણ ચેપ્ટર સાથે જ જોવા જોઈએ ઓકે કેટલા ચેપ્ટર આપણે અહીંયા બાર આગળ વધશું હજી અઢાર બાકી છે ને હવે જુઓ આ બે ચેપ્ટર આ બે ચેપ્ટર તેરમું અને ચૌદમું ગુણોત્તર અને પ્રમાણ અને ઉંમર આધારિત પ્રશ્નો ઉમર આધારિત પ્રશ્નો કોઈ નવું ચેપ્ટર નથી આનો એક ભાગ છે ગુણોત્તર પ્રમાણનો એક ભાગ છે તમારે પેલા ગુણોત્તર પ્રમાણ ભણવું જોઈએ તમને ગુણોત્તરને બ્રેક કરતા આવડવો જોઈએ પછી જ તમે ઉંમરવાળા પ્રશ્નો કરી શકો અને આ ચેપ્ટરની એક ખાસિયત છે શું ખાસિયત છે કે આ ચેપ્ટરના મોટા ભાગના નવાણું ટકા પ્રશ્ન ઓપ્શનથી થઈ જાય આ ચેપ્ટરના નવાણું ટકા પ્રશ્નો ઓપ્શનથી થઈ જાય મોત પડી જાય ઉંમર આધારિત પ્રશ્નના દાખલાઓ સોલ્વ કરવામાં તો ઓપ્શન થી કઈ રીતે સોલ્વ થાય બતાવેલું છે શીખવાડેલું છે ઓકે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોઈ હોય દરેક એક્ઝામ માટે એ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક મધ્યક શું છે મધ્યસ્થ શું છે બહુલક શું છે મધ્યસ્થ અને બહુલકના પાઠ્યપુસ્તકના બધા પ્રશ્નો લીધેલા છે અને મધ્યક એટલે કે સરેરાશ સરેરાશના જેટલા બનતા ટાઈપ છે ને એ બધા જ બધા જ ટાઈપ કવર કરેલા છે

મેં જે સિક્વન્સમાં ગોઠવીને આપીશ ને એ જ સિક્વન્સમાં વિડીયો જોજો પણ તમે પણ તમે ખાલી છેલ્લા વિડીયો આવીને આવીને ફીલ કરજો કે નહીં ભાઈ મજા આવી સાહેબ જે કહેતા હતા એકદમ સાચી વાત છે મને મેથ્સમાં હું ઢગલાન ઢ હતો અને અત્યારના હું મેથ્સમાં શું કહે દસમાંથી આઠ માર્ક્સ તો લાવી શકું એમ છું ફેલ થશે તમને યાદ કરશો તમે એક્ઝામમાં જ્યારે ઓપ્શન ટીક કરતા હશો ને ત્યારે યાદ કરશો ઓકે કે નહીં ભાઈ મજા આવી ગઈ અને આપણે જે સબ્જેક્ટના લીધે અત્યારના નહોતું સિલેક્શન થતું આપણું એના લીધે જ હવે આપણું સિલેક્શન થયું ઓકે યાર આ ફિલિંગ અલગ હોય છે એવા પણ વિદ્યાર્થીઓને મેથ્સ શીખવાડેલું છે મેં કે જેને મેથ્સ મેથ્સ સાથે કંઈ લેવા દેવા જ નહોતા જેને દસ વર્ષથી શું કહે ભણવાનું છોડી દીધું હતું એવા લોકોએ મેથ્સ શીખવું રિઝનિંગ શીખવું અને અત્યારના પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરે છે તો કોઈ વસ્તુ અઘરી નથી યાર ઓકે માણસે ઘણા વર્ષોથી ભણવાનું છોડી દીધું હોય એ મેથ્સ શીખી શકતો હોય તો તમે લોકો તો શીખી જ શકો ઓકે બહુ સીધી વાત છે કોઈ નવું નથી કરવાનું મેં અહીંયા બહુ કંઈ હાઈ લેવલનું નથી ભણાવી દીધું સમજ પડે છે બહુ કંઈ હેવી હેવી પ્રશ્નો અને બહુ હેવી હેવી શોર્ટકટ નહીં યાર હું એકદમ તમારી ભાષામાં શીખવાડું છું સાવ સાવ મતલબ એકદમ તમે જોશો ને એક વિડીયો તો તમને ખબર પડશે કે મજા આવે છે ભાઈ આ તો સમજ પડે છે એટલે એવું નહીં સમજી લેતા કે આ તો બહુ પ્રોફેશનલ ને બહુ હાઈ લેવલનો કોર્સ છે નહીં એકદમ તમારી ભાષામાં ને બહુ મસ્ત રીતના કરાવેલું છે અને એ જ મને એનો જ ફાયદો થાય છે કે ભાઈ હું એવી રીતના શીખવાડું છું કે જેથી બધા વિદ્યાર્થીઓને ખબર પડે છે કે નહીં ભાઈ આ આ આપણો ભાઈબંધ આપણે શીખવાડે છે ને એવું લાગે છે સમજ પડે છે ચાલો આગળ વધશું ખોટ પછી બે ચેપ્ટર સાથે ભણવા જોઈએ જે છે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટમાં મેં યાર બેઝિકથી બધા પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છે કે બેઝિક બેઝિકથી બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય શોર્ટકટ બતાવેલી છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં એક પ્રશ્ન એક કરતાં વધારે શોર્ટકટથી બબે શોર્ટકટ આમાં કેમ કે અહીંયા બેઝિકથી ન કરાય પેપર ઉઘરાવાળા જાય આ ચેપ્ટર બેઝિકથી કરો તો પેપર ઉઘરાવાળા આવી જાય ઓકે થયા આપણે ટ્રી મેથડ જેને હું ટ્રી મેથડ કહું એવી એક મેથડ શીખવાડી છે અને બીજી પણ એક મેથડ છે ટુ વન થ્રી થ્રી વન વાળી સો એ પણ અહીંયા બતાવેલી છે હવે મેથડમાં વેરિયેશન આવ્યા કરે જો ક્વેશ્ચન બદલે મતલબ ઇન શોર્ટ કહું તો ભાઈ તમામ વસ્તુ અહીંયા કવર કરેલી છે સીઆઈ માં ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્યારબાદ આપણે વાત કરીએ તો બે ચેપ્ટર સિમિલર અગેન ક્રમચય અને સંચય ક્રમચય પરમ્યુટેશન સંચય કોમ્બિનેશન અને પ્રોબેબિલિટી સંભાવના બંને સિમિલર ચેપ્ટર જે અહીંયા ભણાવેલા છે સિમિલર મીન્સ કે તમારે સંભાવના ભણવી હોય તો સંભાવનામાં એક ટાઈપ એવો આવે કે જેમાં તમારે દડા પસંદ કરવાના હોય કાર્ડ પસંદ કરવાના હોય તો એની માટે તમને કોમ્બિનેશન આવડવું જરૂરી છે કેમ કે કોમ્બિનેશન સંચય બધાને ખબર હશે પણ અહીંયા આપણે જે રીતે સંભાવના ભણાવ્યું છે ને એમાં તમને ઉલટાની મજા આવશે બોરિંગ તો બહુ દૂરની વાત છે બીજા બધા ચેપ્ટર કરતા સંભાવનામાં તમને મજા આવશે કેમકે અલગ વેમાં કોઈ બેઝિક કોઈ એક પ્રશ્ન બેઝિક થી નથી કરાવેલો બધામાં કઈક ને કઈક આપણે ટ્રીક કહીએ કે ભાઈ પાટિયા કહીએ સેટ કરેલા છે એટલે સંભાવનામાં પણ તમને બહુ મજા આવવાની છે ઓકે અને વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓકે દરેક એક્ઝામમાં તમે જોશો તો સંભાવનાનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આવી ગયો છે ત્યારબાદ ભૂમિતિ ક્ષેત્રફળ અને પરિમિતિ ઘનફળ અને પૃષ્ઠફળ આ બધું સેમ જ આ બધું સેમ જ સેમ મીન્સ આ બધું તમે ભૂમિતિમાં નાખી શકો જો હું છે ને ભૂમિતિને આ રીતે જોઉં હું ભૂમિતિને છે ને ચાર ભાગમાં વેચી દઉં પહેલો ભાગ મારી માટે બિંદુ રેખા અને ખૂણો બીજો ભાગ મારી માટે ત્રિકોણ એના પ્રકારો ચતુષ્કોણ એના પ્રકારો વર્તુળ અર્ધવર્તુળ હું આની થિયરી ભણાવું તો હું ભૂમિતિમાં અહીંયા તમને આ ભણાવીશ અને પછી ક્ષેત્રફળ અને પરિમિતિ ઘનફળ અને એક ભૂમિતિનો જ ભાગ છે પણ એને હું અલગ ચેપ્ટર તરીકે તમને લઈશ ઓકે તો આ રીતે આપણે આખું ભૂમિતિ સમજશું ભૂમિતિના પ્રશ્નો ઘણીવાર થિયરી પૂછી દે છે તમે જુઓ તો થિયરી પૂછી દે છે વિધાનો બનાવીને બધી જ એક્ઝામ બધી જ એક્ઝામ થિયરી પૂછે છે હું કોઈ પર્ટીક્યુલર એક એક્ઝામની વાત નથી કરતો દરેક એક્ઝામમાં હુમિતીને લગતી થિયરી આવી છે બધાને ખબર હશે તો અહીંયા પ્રોપર મેં થિયરી આપવાનો પ્રયાસ કરેલો છે ઓકે તો આ ત્રણ ચેપ્ટર ઓકે એટલે કુલ આપણા ચોવીસ ચેપ્ટર ત્યાં જો આ ચોવીસ ચેપ્ટર પછી છે ને હું થોડોક અહીંયા બ્રેક મારું છું આ ચોવીસ ચેપ્ટર છે ને દરેક એક એક્ઝામમાં કરવા પડે ને બહુ ઉપયોગી ચેપ્ટર હવે ચોવીસ ચેપ્ટર પછીના તમે જે ચેપ્ટર જોશો ને એમાંથી તમે કદાચ કોઈ ચેપ્ટર ભાઈ આ તો મારી એક્ઝામમાં કરે નથી આવી હું આ નહીં કરું ચાલશે આ ચેપ્ટર મારી એક્ઝામમાં કરે નથી હું આ નહીં કરું ચાલશે મતલબ ચોવીસ પછી આ ચોવીસ સુધી તમારું કાંઈ નહીં ચાલે તમે એમ ના કહી શકો કે આ ચોવીસ માંથી એક ચેપ્ટર સ્કીપ કરીશ ના ના કરી શકું તમે ચોવીસ માંથી એક ચેપ્ટર સ્કીપ કરી શકો નહીં સમજ પડે છે ચોવીસ માંથી એક ચેપ્ટર સ્કીપ નહીં થાય હવે તમારે કરવું હોય ને તો કરજો કે ભાઈ સાહેબ હું તો જીપીએસસી ની તૈયારી કરું છું અથવા તો હું તો સાહેબ આ આ આની એક્ઝામ આપવાનો છું આમાં અમારે ત્રિકોણ મિતિ તો આવતું નથી તો હું ના જોઉં તો ચાલે દોડે ઓકે પણ મેં કીધું તેમ કે ભાઈ ઓલ ઇન વન કોર્સ આપણે બનાવ્યો છે એમાંથી અમુક ચેપ્ટર તમે સ્કીપ કરી શકો હું તમને એ કહીશ આ ચોવીસ સુધી એ કંઈ નહીં હવે છ ચેપ્ટર છે એ બહુ એવા ચેપ્ટર છે કે જે અમુક એક્ઝામમાં પૂછાઈ ગયા છે અમુક એક્ઝામમાં નથી પૂછાના એવા બધા છે એ છ ચેપ્ટરમાંથી તમે જોઈ લો તમારી માટે જે કામનું હોય કરી લેવાનું ન કામનું એ ના કરો હજી હું એક ચેપ્ટર કહીશ કે જે ફરજિયાત કરવું જ પડે આ પચીસ પચીસ રાખો ને પચીસ સુધી આ ફરજિયાત કરવું પડે નવા ટ્રેન્ડ મુજબ આના પ્રશ્ન બહુ મેં જોયા હમણાં સમાંતર શ્રેણીના હમણાં રિસેન્ટમાં બહુ પ્રશ્ન મેં જોયા તો સમાંતર અને સમગુણોત્તર સમગુણોત્તરના પ્રશ્નો ઓછા આવે છે પણ હમણાં એક રિસેન્ટની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો બરાબર તો સમાંતર સમગુણોત્તર પચીસ સુધી તમારે સ્કીપ નથી કરવાનો એક ચેપ્ટર રાઈટ પચીસ સુધી એક ચેપ્ટર સ્કીપ નથી કરવાનું હવેના ચેપ્ટર હું તમને બતાવીશ નહીં બહુ સિલેક્ટેડ ચેપ્ટર મિશ્રણ વર્ષના વતલે દિવસે કોઈ એક એક્ઝામમાં ક્યારેક પ્રશ્ન તમને દેખાઈ જાય તો ક્લાસ થ્રીની વાત કરું તો તો મિશ્રણ એ આપણે કરાવી દીધું છે જોઈ લેવાનું ઓકે હવે પછીના બધા ચેપ્ટરના એક એક વિડીયો હશે ખાલી જે ચેપ્ટર લિસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓછા ઇમ્પોર્ટન્ટ છે એમાં કંઈ આપણે પીએચડી ના કરવાનું હોય પણ એમાં આટલું કરવાનું હોય કે જો આવે તો આવડી જાય તો મેં પણ એવી જ રીતના કરાવેલું છે ઓકે ભાગીદારી ક્લાસ થ્રીમાં બહુ ઓછા રેર ચાન્સીસ એટલે ઓછું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર મિશ્રણ એલિગેશન ભાગીદારી અંતર ઊંચાઈ ત્રિકોણમિતિ મિતિ હે ને રેરમ રેર ચાન્સીસ ખાલી પંચાયત વિભાગ પૂછે છે બરાબર અને ટેટ ટાટમાં કન્ટેન હોય તો એમાં આવતું હોય છે બાકી રેર ચાન્સીસ હે ને અંતર ઉંચાઈ ત્રિકોણ મિતિના ઓકે આ બધા રેર ચાન્સીસ વાળા ચેપ્ટર એક એક લેક્ચરમાં બતાવી દઈશ ઓકે અઠ્યાવીસ ને છેલ્લા બે ચેપ્ટર આપણું યામભૂમિતિ અને બહુપદી બહુપદીમાં સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિઘાત સમીકરણ આ બધું હે ને કોડરેટિક ઇક્વેશન ને આ બધી જ વસ્તુ અહીંયા શીખવાડી દઈશ ડી શું છે વિવેચક એને વિવેચક શું છે આનો વિવેચક શોધો આનો ચલ નો ઘાતાંક શોધો બહુ હેવી એવી શબ્દ આવી જાય તો આપણે ખબર જ ના આવે કે ભાઈ ચલ શું છે વિવેચક શું છે ખબર જ નથી તો તકલીફ ના પડે એટલા માટે આ ચેપ્ટર પણ અહીંયા લઈ લીધું છે અને યામ ભૂમિથી તમને બે બિંદુ આપે અને બે બિંદુ વચ્ચેનું અંતર શોધો આ બિંદુના બે બિંદુ આપી દે પી બરાબર પી કાઉસમાં બે ત્રણ ને ક્યુ એમ લખી દે એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો અહીંયા ક્યાં કોઈ દિવસ આપણે અંતરનું સૂત્ર જોયું હોય હે યામ ભૂમિતિમાં એ બધું આપણે શીખા છીએ સ્કૂલમાં પણ તમને યાદ નહીં હોય તો યામ ભૂમિતિ પણ અહીંયા લીધેલું છે કેમ કે યાર ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય અને આપણે આવડી જાય ને તો આપણે મજા આવી જાય સમજો તો દસ પ્રશ્ન માંથી આપણે એક એક પ્રશ્ન યામ ભૂમિતિ નો પૂછાણો હોય આપણે જ આવડેડો હોય કોઈ ના આવડેડો હોય તો એક માર્ક્સ તમને કેટલો આગળ લાવી શકે એટલા માટે આ ત્રીસે ત્રીસ ચેપ્ટર અહીંયા કવર કરેલા છે આપણું ત્રીસમું ચેપ્ટર એટલે કે બહુપદી ઓકે ત્રીસમું ચેપ્ટર એટલે કે આપણું બહુપદી બહુપદીમાં મેં બધું સમીકરણ રિલેટેડ છે એ બધું લીધેલું છે તો આ આપણા હતા ત્રીસ ચેપ્ટર જે મેં આ કોર્સમાં સમજાવેલા છે શીખવાડેલા છે અને મને નથી લાગતું કે યાર ત્રીસ ચેપ્ટરની બહારનું કાંઈ આવવું જોઈએ હે ને અને ત્રીસ ચેપ્ટરનું પણ મેં બહુ બધું લીધેલું છે યાર ઓકે યાર ચાલીસ ચાલીસ પચાસ પચાસ ક્વેશ્ચન એક ચેપ્ટરમાં તમે વિચાર તો કરો શું બાકી રહ્યા યાર ચાલીસ ચાલીસ પચાસ પચાસ બીજા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો યાર બાકી ઓકે અને એટલું તો કરવું પડશે તમે તમે આમાંથી છટકી નહીં શકો આમાંથી તમે ભાગી નહીં શકો અને જે ભાગે છે એને ખબર છે કે ભાઈ શું હાલ થાય છે જે મેટ્સથી ભાગે છે એને ખબર હશે કે આપણે શું હાલ થઈ એક વર્ષમાં ચાર એક્ઝામ આપી હોય ને ચારે ચાર ફેલ થઈ હોય એનું એકમાત્ર રીઝન મેથ્સ હોય ને ત્યારે ખબર પડે કે ભાઈ નહીં આપણે ખોટું કરી રહ્યા છીએ આપણે મેથ્સ કરવું પડશે હવે તો તો પછી કોર્સ લેવા દોડશો બધા તો તમારે આવી હાલ ના થાય તૈયારી શરૂ કરી છે મેથ્સ સ્કીપ કરી દેશું એક વર્ષ નીકળી જશે યાર પછી અફસોસ થશે તો ભૂલમાંય નહીં વિચારતા સ્કીપ કરવાનું એક ચેપ્ટર સ્કીપ કરવાનું હું તો કોઈ ના વિચારે વાર શું લાગવાની પચીસ પછી પાંચ ચેપ્ટર મેં કીધું ને પાંચ ચેપ્ટર એટલે પાંચ કલાક ચાલો ને બહુ મોટી નાની વાત છે પાંચ કલાક એક દિવસમાં થઈ જાય

આ સાથે તમારે એક બીજી વસ્તુ પરચેસ કરવાની છે અને એ છે બુક એક જાડી બુક હે ને જાડી એટલે આમ થોડી દળદાર એકદમ પેલી પતલી નહીં લાવતા ઓકે બુક એક બુક તમારે લેવી પડશે હવે તમારે શું કરવાનું ધારો કે પહેલું ચેપ્ટર તમે શરૂ કર્યું નંબર સિસ્ટમ તમે શરૂ કર્યું નંબર સિસ્ટમ નંબર સિસ્ટમ તમે હેડિંગ લગાવ્યું મસ્ત અને તમે નંબર સિસ્ટમમાં ધારો કે એક બે ત્રણ ને ચાર આ ચાર વિડીયો છે

પછી શું કરવાનું પછી સાહેબ બીજું ચેપ્ટર જોવાનું ના પછી તમારે શું કરવાનું કે ભાઈ અહીં આપણે પીડીએફ આપશું તમને એ પીડીએફમાં એક એક પીડીએફ નંબર સિસ્ટમની હશે હા હશે એ ઓપન કરી એમાં સાહેબ ત્રીસ પ્રશ્નો છે ઓકે તો આ જે ચાર પાર્ટની આપણે બુક બનાવી ઓકે હવે અહીંથી તમારે હેડિંગ લગાવવાનું પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આ ત્રીસે ત્રીસ પ્રશ્નોની રકમ ભલે ના લખો એમ કે એની તમે કોપી કે ગમે કરાવી શકો છો બરાબર પ્રિન્ટ તમારે અહીંયા સોલ્વ કરવાના ઓકે ચેપ્ટર પૂરું થઈ ગયું મજા આવી ગઈ આ ચેપ્ટર માંથી હવે તમારો માર્ક નહીં જાય બીજું ચેપ્ટર શરૂ કરો વર્ગ મૂળ ઘન ઘન મૂળ ત્રીસ ચેપ્ટર છે એક દિવસમાં બે ચેપ્ટર જુઓ ને જો તમારે બહુ વધારે સ્પીડમાં જોવા હોય તો પંદર દિવસમાં આખો મેટ્સ તમારું હું મારું આટલું તાકાત નથી આખો દિવસ હું મેટ્સ કરું તો મારું જાય એક દિવસમાં એક ચેપ્ટર ચાલો એક દિવસ એક ચેપ્ટર ત્રીસ દિવસ થશે ત્રીસ દિવસ પછી રિઝલ્ટ જોજો તમે ના પેલી એડવર્ટાઈઝમાં હોય માર્કેટિંગની કેટને દિન રિઝલ્ટ બરાબર તો આપણું એવું જ છે કે તમને રિઝલ્ટ દેખાશે બરાબર પેલો ફોટો ના આવે પેલા અવળું પેટ હોય પછી ધીરે 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 ત્રીસ દિવસ પછી તો અહીંયા અહીંયા પણ એવું જ થશે બરાબર કંઈ કે ભાઈ ત્રીસ દિવસ પછી તમને દેખાશે રિઝલ્ટ એને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે લખીને રાખો ઓકે ફાયદો થશે પણ પ્રોસેસથી કરશો ત્યારે એટલે મે મેં પ્રોસેસ શું કરવા કીધી ઘણા બધા શું કરે વિડીયો જોવે ઓહો આટલા બધા ચેપ્ટર ચાલો પેલું ચેપ્ટર ત્રિકોણ મિતિ જો કોઈ દિવસ નથી જોયું ત્રિકોણ મિતિ જોશે ત્રિકોણમિતિ જોશે ને તો એને અડધો સમજ નહીં પડે એટલે શું કહેશે મજા ના એવી ક્યાંથી આવે મજા યાર હે એમ કરો તો નહીં મજા આવે ને મેં જે સિકવન્સ ગોઠવ્યો છે એ સિક્વન્સમાં પ્રોપર વ્યવસ્થિત વેમાં તમે ચાચો સો ટકા મજા આવશે અને પછી ના મજા આવે ને તો મને કહેજો હું તમને જવાબ આપીશ ઓકે ચાલો તો અહીંયા ત્રીસ ચેપ્ટરની વાત કરી અને થોડુંક નાની નાની ટેકનિકો હોય બતાવી દો ટેકનિકો બતાવી દો એટલે કે તમને ખબર પડે કે ભાઈ મેં કેમ ભણાવ્યું છે જો કે ખાલી એક ચેપ્ટરથી કઈ ખબર ના પડે પણ એક આઈડિયા આવે એમ કે ભાઈ આને ભણાવતા આવડે છે કે નહીં બોલતા આવડે છે કે નહીં આવું બધું હે ને તો બેઝિક બેઝિક એ થોડુંક થોડુંક સમજાવું છું તમે જુઓ ઓકે અને પછી ડિસાઇડ કરો અને પછી પ્રોસેસ ચાલુ કરો હે લેટ ના કરતા પંદર કાં ત્રીસ દિવસમાં પૂરું કરવું હોય ને તો થઈ જાય આરામથી કરવું છે ધીરે ધીરે કરવું છે તો તમારી ઈચ્છા બધા ઓપ્શન આપણે આપશું એક મહિનો ત્રણ મહિનો છ મહિના એક વર્ષ બરાબર બધા ઓપ્શન આપશો બધા ઓપ્શન તમને મળશે અહીંયા એક મહિના માટે જોતો છે બે મહિના માટે ત્રણ મહિના માટે એવા દરેક ઓપ્શન અહીંયા તમને અહીંયા આપેલા હશે તમને જે યોગ્ય લાગે અનુકૂળ લાગે એ રીતના કરો પણ બુક એક જોશે અને પ્રેક્ટિસ પ્રશ્નો બધા એ બુકમાં ગણેલા હોવા જોઈએ બાકી નહીં મજા આવે ઓકે ચાલો હવે આપણે જોશું વર્ક શોધવાની રીત હે ને જો વર્ક શોધવાની છે ને મે ટોટલ 4 રીત આમાં લીધેલી છે કોર્સમાં હું તમને ચારે ચાર રીત બતાવું જો એક રીત છે ને બહુ કોમન છે કે જેને એકમનો અંક 5 હોય એકમનો અંક શું હોય 5 ત્યારે શું કરવાનું એકમનો અંક

જો લખી નાખ્યો સાત છે ને સાત હવે એવું વિચારું ને સાત ની પછી શું આવે સાત ની પછી શું આવે તો સાહેબ સાત ની પછી આઠ આવે તો સાત નો આઠ સાથે ગુણાકાર કરી નાખવાનો સાત અઠા છપ્પન પાંચ હજાર છસો પચીસ ઓકે ફરીથી બતાવું છું 5 નો વર્ગ 25 પાછળ લખી નાખ્યો 7 પછી 8 આવે તો 7856 ની આગળ લખી નાખ્યું હજી એક એક્ઝામ્પલ સે બતાવું હજી એક એક્ઝામ્પલ બતાવું તમને ચલો તમારે કરવો છે 45 નો વર્ગ કોનો વર્ગ કરવો છે 45 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો થાય 25 5 નો વર્ગ કેટલો થાય 25 આગળ શું છે 4 4 * 250 આવે 5 તો 4 * 5ા કેટલા થાય 20 તમારો આન્સર આવી ગયો 2025 તમાસ પેડી યાર આ ટ્રીક તમને એમ લાગે કે સાહેબ આ તો કાંઈ નથી આમાં કાઢવાનું આ તો આમ નહીં આવડતી હતી પણ આ ટ્રીકનો યુઝ ક્યાં આપણે કર્યો છે તમે જોજો તો કરી તો તમને ખબર પડશે ઓકે તમે ત્રણ અંકની સંખ્યા માટે આ ટ્રીક તમે લગાવી શકો છો એકસો પાંચનો વર્ગ ઓકે પાંચનો વર્ગ પચીસ અને દસ પચીસ શું આવે અગિયાર તો એકસો દસ પચીસ પૈતું એવી જ રીતે અમે તમને બીજી મેથડ શીખવાડી હશે આ મેથડનું આપણે નામ આપ્યું છે બધે ચાલે કે આ મેથડ બધે ચાલે એવી મેથડ છે આ મેથડ કઈ મેથડ છે કે જે બધે ચાલશે ઓકે એટલે આપણે એનું નામ આપ્યું બધે ચાલે જો બધે ચાલે મેથડ શું છે જેમ કે મારે કરવો છે છેતાલીસ નો વર્ગ મારે કેનો વર્ગ કરવો છે છેતાલીસ નો વર્ગ ઓકે સમજજો આગળ વાળાનો વર્ગ આગળ લખી નાખવાનો ચાર નો વર્ગ સોળ પાછળ વાળાનો પાછળ લખી નાખવાનો છ નો વર્ગ છત્રીસ હવે બધાનો ગુણાકાર કરવાનો ચાર છ ચોવીસ ચોવીસ દો અડતાલીસ અને એ આમ લખવાનું મતલબ પાછળથી જમણી બાજુથી પહેલો અંક હોય ને એની નીચે કાંઈ નહીં લખવાનું અને પછી તમારે સિમ્પલ આનો ટોટલ મારવાનો તો છ આઠ ને ત્રણ નો એક વધી એક છ ચાર દસ ને એક નો એક વધી એક એકને એક બે એકવીસ સોળ મારો જવાબ સમજ પડે છે આ હતી આપણી બધે ચાલે મેથડ આ મેથડ બધે ચાલશે ઓકે આ મેથડ બધે ચાલશે હજી એક એક્ઝામ્પલ બતાવું તમને ધારો કે તમારે કરવો છે નો વર્ગ ઓકે સમજો આઠનો વર્ગ ચોસઠ જ્યારે જો ત્રણનો વર્ગ આપણે નવ કરીએ સિંગલ ડિજિટમાં વર્ગ આવે ને તો આપણે બે ડિજિટ લખવાના હોય તો ત્રણનો વર્ગ થઈ જાય ઝીરો નવ ઓકે હવે ગુણાકાર બધાનો આઠ તેરી ચોવીસ અડતાલીસ જમણી બાજુથી પેલા અંગ નીચે કઈ નહીં લખવાનું તો નવ આઠ આઠ છ અડસઠ સમજ પડે છે ધારો કે તમારે કરવો છે ઇઠ્યોતેર નો વર્ગ થોડીક મોટી સંખ્યા લો તો સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ સાત છપ્પન ના ડબલ એકસો બાર ચાર આઠ સાઠ ડાયરેક્ટ ઓગણપચામાં નવ ને એક દસ નું પડે છે ઓકે આપણે ત્યાં પછી ત્રીજી રીતમાં આપણે શું બતાવ્યું છે ત્રીજી રીતમાં તો તમે જો તમે આવો એકવાર પ્રશ્ન છે ને એક્ઝામમાં પૂછવાનો હતો અગિયાર હજાર એકસો અગિયાર નો વર્ગ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આવે ને પીએસઆઈમાં ક્યાંક હતો આ પ્રશ્ન તો અગિયાર હજાર એકસો અગિયાર ના વર્ગ ની મેથડ છે ને આપણી સ્કૂલ ની બુક માં શીખવાડેલી છે વિચાર કરો કે આ સ્ટાન્ડર્ડ માંથી મને એક્ઝેટ યાદ નથી પણ આપણા પાઠ્ય માં મેથડ મેં એકવાર જોઈતી હતી પડે છે મતલબ કઈ ના કરવાનું કેટલા એકડા એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ આમ લખી નાખવાનું પછી રિટર્ન આવી જવાનું ચાર ત્રણ બે એક આ પ્રશ્ન પૂછાઈ ગયો કોમ્પિટેટિવમાં પાઠ્ય પુસ્તકમાં છે સાહેબ એકડાની જગ્યાએ બગડા હોય તો એકડાની જગ્યાએ બગડા હોય તો આવું હોય તો બે હજાર બસો બાવીસ નો વર્ગ જો કઈ ના કરાય સિમ્પલ વિચારાય બે હજાર બસો બાવીસ નો વર્ગ કરવો છે તમને ખબર છે બે હજાર બસો બાવીસ નો શું લખી શકીએ આપણે બે ગુણ્યા એક હજાર એકસો અગિયાર નો વર્ગ આવું આપણે લખી શકીએ લખી શકીએ સાહેબ હવે આ બે નો વર્ગ આને આપણે શું લખી શકીએ બે નો વર્ગ ગુણ્યા એક હજાર એકસો અગિયાર નો વર્ગ અને એક હજાર એકસો મેં તમને હમણાં શીખવાડ્યું કેટલો થાય ચાર તો ચાર ગુણ્યા એક હજાર એકસો વર્ગ કરવો એટલે એક બે ત્રણ ચાર ત્રણ બે એક આ સ્ટેપ મનમાં મનમાં કરવાના હોય હોય આ આ કરવાનું હે ને કરો એટલે જવાબ આવી જાય ગુણાકાર કરે તો ટાઈમ ના લાગે કાંઈ ટાઈમ ના લાગે યાર ચાર એક ચાર ચાર દુ આઠ ચાર બારના બોડો વધી એક ચોક્કસ સત્તરનો સાત વધી એક ચાર તે બાર ને એક તેર વધી એક ચાર દો આઠ ને એક નવ ચાર એકા ચાર કઈ વાર ના લાગે યાર ફટાફટ કરો તો કઈ વાર ના લાગે તો શું કર્યું ચાર એકા ચાર પાછળ થી કરવાનો આગળથી નથી કર્યો મેં ચાર દુ આઠ ચાર તેરી બાર નો બગડો વધી એક ચોખ્ખું ચોખ્ખું સોળ ને એક સત્તર વધી એક ચાર તેરી બાર ને એક તેર તેર નો તગડો વધી એક ચાર દુ આઠ ને એક નવ ચાર એકા ચાર સ્પીડ માં કરી નાખવાનું ઓકે તો આ પણ ત્યાં મસ્ત ડિટેલ માં શીખવાડેલું છે અને ચોથી રીત વર્ગ કરવાની ચોથી રીત આપણે બતાવી છે તમને જેમ એકડા બગડા હતા ને એવી રીતના એક બીજી મેથડ છે કે જે થ્રી સિક્સ નાઇનમાં કામ લાગે આ મેથડનું નામ જ મેં આપ્યું છે થ્રી સિક્સ નાઇન મેથડ ત્યારે તગડા છગડા નવડા રિપીટ થાય ઓકે ત્યારે શું કરવાનું હું તમને ખાલી નવનું બતાવું જેમ કે નવ હજાર નવસો ને નવાણું નો તમારે વર્ગ કરવો છે ને તો જો બહુ મસ્ત ટેકનિક છે કેટલા નવડા છે ચાર નવડા ઓકે ચાર નવડા તો ચાર નવડા હોય ને એક બે ત્રણ ચાર તો ત્રણ જગ્યા છોડવાની એક બે અને ત્રણ આમ ત્રણ જગ્યા છોડવાની પણ નવ વર્ગ સાઈડ આવીને વિચારોને મતલબ યાદ મનમાં વિચારવાનો છે નવનો વર્ગ શું થાય એક્યાસી લખી નાખો અહીંયા ચાર નવડા ત્રણ જગ્યા છોડી ચાર નવડા હતા ત્રણ જગ્યા છોડી એક્યાસી નો આઠ લખવાનો પાછી સેમ પ્રોસેસ ત્રણ જગ્યા છોડવાની એક્યાસી નો એક લખવાનો સમજ પેઢી પાંચ નવડા હોત તો સાહેબ ચાર જગ્યા છોડત ને યસ પાંચ ચાર જગ્યા છોડી આઠ લઈકા ચાર જગ્યા છોડી એક લઈકા જો પાંચ નવડો હોત તો જગ્યા છોડીને ત્યાં શું આવશે તો એવું યાદ રાખો કે આગળ ઉમેરો પાછળ બાદ કરો આગળ ઉમેરો પાછળ બાદ કરો આગળ ઉમેરો પાછળ બાદ કરો પણ શું તો એક આગળ એક ઉમેરો આઠ માં એક ઉમેરો નવ 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 પાછળ એક બાદ કરો એકમાંથી એક બાદ કરો પતી ગયું અમારો જવાબ સમજ પડે છે આ જ મેથડ નવમાંય કામ લાગશે તેવી જ રીતે છ માંય કામ લાગશે ત્રણ માં કામ લાગશે થ્રી સિક્સ નાઇન મેથડ ઓકે તો બેઠો પ્રશ્ન પૂછી દે નવાણું હજાર નવસો નવાણું નો વર્ગ ગુણાકાર કરવાના બે આવું આવડતું હોય તો મજા આવી જાય ઓકે તો યાર કહેવાનો મતલબ ઇન્સોટ એવો છે કે ભાઈ બહુ મસ્ત આપવાનો પ્રયાસ કરેલો છે ને બધું પોસિબલ આપવાનો પ્રયાસ કરેલો છે અગેન એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરી હોય તો કરી લ્યો કેમ કે કોર્સ એપ્લિકેશનમાં મળશે બીજા ક્યાંય નહીં મળે ઓકે અને આ સિવાય આ તો આપણા મેથ્સના કોર્સ વિશેની માહિતી આ સિવાય આપણી એપ્લિકેશનમાં તમને અમુક કોર્સ મળશે ધીરે ધીરે બધા કોર્સ બીજા પણ આવશે અને મુકાઈ ગયા છે તો મુકાઈ ગયેલા કોર્સની હું વાત કરું તો પંચાયતી રાજ આ કોર્સ તમે પરચેસ કરી શકો છો કોર્સની બધી જ પ્રાઇઝની ડિટેલ ફીઝ આપણે કહીએ ફીઝની ડિટેલ અહીંયા આપેલી છે તો તમે જોઈ શકો છો બરાબર આ સિવાય તમે એપ્લિકેશનમાં પણ આ બધા કોર્સ વિશેની માહિતી જોઈ શકો છો ટાટનો શિક્ષણ અભિયોગ્યતાનો કોર્સ પછી રિઝનિંગનો કોર્સ બરાબર પ્રાઇઝ તમે જોઈ શકો છો બરાબર ઓફર કંઈ ચાલતી હોય કુપન કોડ જે કંઈ પણ હોય તમને બધું એપ્લિકેશનમાં શો થશે

આશા રાખું છું કે તમને કોર્સ વિષયની માહિતી પસંદ આવી હશે અને તમે બહુ જલ્દી જ ડિસાઈડ કરશો કે ભાઈ શું કરવું જોઈએ અરે શું કરવું જોઈએ નહીં કોર્સ લેવો જ જોઈએ એવું જ તમે ડિસાઈડ કરશો અને ફટાફટ તમારી તૈયારીની શરૂઆત કરશો આવજો મળીએ બહુ જલ્દી યુટ્યુબમાં પાછા ક્યારેક મળશું થેન્ક યુ સો મચ